हेलो डियर स्टूडेंट्स, केम छो बधा? केवी चाले छे प्रिपरेशन? वेलकम टू अवर चैनल फिजिक्स के फंडे द फंडामेंटल ऑफ फिजिक्स। आज आपणे डीपीपी ना आगळना एमसीक्यू सॉल्व करवाना छे, एना माटे एक नानकडो टॉपिक छे, ए टॉपिक विशे आपणे डिस्कशन करी लईए। अहींया आपणने कीधुं छे कि लंबयाम एकम सदिश अने तेनुं कार्टेशियन स्वरूप, एटले कि लंबयाम एकम सदिशો શું છે એને આપણે સમજશું અને કાર્ટેશિયન સ્વરૂપ શું છે એને આપણે સમજશું। સદિશોના અત્યાર સુધી આપણે સરવાળાને બાદબાકી અને એના રિલેટેડ એમસીક્યુ ઘણા કરી નાખ્યા છે। ઓલરેડી આપણે 40 એમસીક્યુ 30 એમસીક્યુ સોલ્વ કરી નાખ્યા છે, આજે આપણે મેક્સિમમ એમસીક્યુ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું। ચલો તો અહીંયા થિયરી થોડીક સમજી લઈએ। બેટા લંબયામો કયા કયા છે? પહેલા તો આપણી પાસે ત્રણ લંબયામો છે। કયા કયા ત્રણ લંબયામો છે? તો એક્સયામ, વાયયામ અને ઝેડયામ, આ ત્રણ આપણા લંબયામો છે। આપણી પાસે લંબયામો કેટલા બેટા? લંબયામો થાય છે ત્રણ। કેટલા? ત્રણ। કયા કયા? તો એક્સ, વાય અને ઝેડ। હવે આ લંબયામો જે છે, એવરી ટાઈમ ઇટ ઇઝ નોટ પોસિબલ કે આપણે દરેક વેલ્યુને આપણે કહીએ કે ભાઈ 10 ન્યૂટન બળ ઉત્તર તરફ લાગે છે, કે 10 ન્યૂટન બળ એક્સ દિશામાં લાગે છે, 10 ન્યૂટન બળ વાય દિશામાં લાગે છે, 10 ન્યૂટન બળ ઝેડ દિશામાં લાગે છે, એવું એવરી ટાઈમ ક્વેશ્ચનમાં લખવું હિતાવહ નથી ને એ થોડું લેન્ધી પણ થઈ જાય। એટલે આવા જે પ્રોબ્લેમ્સ હતા એને સોલ્વ કરવા માટે આપણે લંબયામ એકમ સદિશોનો કોન્સેપ્ટ ધ્યાનમાં લીધો છે। હવે વાત કરશું બેટા લંબયામ યામો આપણી પાસે ત્રણ છે, આ ઉદ્ગમ છે, ઓરિજિન છે, એક્સ, વાય અને ઝેડ આ ત્રણ એના લંબયામો છે। હવે વાત કરવાની છે લંબયામ એકમ સદિશો કોને કહેવાય? લંબયામ એકમ સદિશો, તો લંબયામ એકમ સદિશોની વાત કરીએ તો લંબયામ એકમ સદિશો પણ ત્રણ છે। કેટલા છે? ત્રણ છે, ને કયા કયા? તો એની આપણે વાત કરવાની છે। તો એક જે લંબયામ એકમ સદિશ છે જેને આઈ કેપ વડે દર્શાવવામાં આવે છે, એકમ સદિશ એટલે કેપ દર્શાવવાની, આઈ કેપ જે છે એ એક્સ દિશામાંનો એકમ સદિશ છે, જે કેપ જે છે એ વાય દિશામાંનો એકમ સદિશ છે, અને કે કેપ જે છે એ ઝેડ દિશામાંનો એકમ સદિશ છે। તો આપણી પાસે લંબયામ એકમ સદિશો કયા કયા? તો આઈ, જે અને કે કેપ। ક્લિયર અહીંયા સુધી? આઈ કેપ, જે કેપ અને કે કેપ આ ત્રણ જે છે એ લંબયામ એકમ સદિશો છે, જ્યાં આપણે લખી શકીએ કે આઈ કેપ શું છે? જ્યાં આઈ કેપ જે છે એ એક્સ દિશામાંનો એકમ સદિશ છે। ઓકે, એક્સ દિશામાંનો એકમ સદિશ છે। ક્લિયર અહીંયા સુધી? ઓકે, જે કેપ શું છે? તો જે કેપ છે એ વાય દિશામાંનો એકમ સદિશ છે। ઓકે, કઈ દિશામાંનો એકમ સદિશ છે? વાય દિશામાંનો એકમ સદિશ છે। અને ત્રીજી વાત આવે બેટા કે કેપ, તો કે કેપ શું છે? તો એ છે ઝેડ દિશામાંનો એકમ સદિશ। ઓકે, આ થઈ ગયા આપણા એકમ સદિશો જે આપણે ધ્યાનમાં રાખવાના છે, ને આ ત્રણે ત્રણ એકમ સદિશોને કયા કહેવામાં આવે છે? લંબયામ એકમ સદિશો કહેવામાં આવે છે। કેમ? કેમ કે લંબયામોની દિશા દર્શાવવા માટે આપણે એકમ સદિશોનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે એક્સની દિશા, વાયની દિશા અને ઝેડની દિશા દર્શાવવા માટે જે એકમનો ઉપયોગ કરીએ છીએ એને આપણે લંબયામ એકમ સદિશો કહીએ છીએ, અને એને આઈ કેપ, જે કેપ અને કે કેપ વડે દર્શાવવામાં આવે છે। આ બાબત ધ્યાનમાં રાખવાની છે। ત્યારબાદ આપણે આજ આગળ વધશું, તો જે લંબયામ એકમ સદિશો અહીંયા ક્લિયર થાય છે, હવે લંબયામ એકમ સદિશોની સાથે સાથે કાર્ટેશિયન સ્વરૂપ સદિશોનું કઈ રીતના આપણે લઈએ એની પણ વાત કરશું। કાર્ટેશિયન સ્વરૂપમાં માનો કે કોઈ પણ સદિશ છે એ કાર્ટેશિયન સ્વરૂપે કઈ રીતના લખાય છે એની વાત કરીએ, તો કાર્ટેશિયન સ્વરૂપે લખવા માટે આપણી પાસે રિલેશન છે એ સદિશને, માનો કે મારે કાર્ટેશિયન સ્વરૂપે લખવું છે તો કઈ રીતના લખીશ? કાર્ટેશિયન સ્વરૂપ એટલે શું બેટા? એક્સ, વાય અને ઝેડ ઘટકમાં એના મૂલ્યો, ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, તો એક્સ, વાય અને ઝેડ ઘટકમાં મૂલ્ય હોય તો આપણને ખબર છે કે એક્સ દિશા, એક્સ ઘટક કેટલો થાય? એ સદિશનો એક્સ ઘટક એ એક્સ થાય, અને એ કઈ દિશા હશે એની? તો આઈ કેપ પ્લસ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ। ક્લિયર અહીંયા સુધી? એવી રીતના બી સદિશ હોય તો બી સદિશ માટે થશે બી એક્સ આઈ કેપ બી વાય જે કેપ પ્લસ બી ઝેડ કે કેપ। આ શું થાય છે? કાર્ટેશિયન સ્વરૂપ સદિશોનું, કોનું? સદિશોનું કાર્ટેશિયન સ્વરૂપ। અને કયું સ્વરૂપ કહેવાય બેટા? કાર્ટેશિયન સ્વરૂપ કહેવાય, કાર્ટેશિયન સ્વરૂપ કોનું બેટા? સદિશોનું। કોનું? સદિશોનું। ઓકે, ક્લિયર બેટા? ઓકે, ચલો બેટા હવે વાત કરશું બેટા, માનો કે સરવાળો આવે એ વેક્ટર પ્લસ બી વેક્ટર, ગુણાકાર હજી આપણે ડિસ્કશન નથી કરવાના, એના પછીના ટોપિકમાં આપણે ગુણાકાર ડિસ્કશન કરશું। માનો કે એ વેક્ટર પ્લસ બી વેક્ટર બંનેનો સરવાળો આપ્યો છે,
तो हमेशा एक वस्तु याद रखवानी कि ये सरवाळो मात्र ने मात्र जेते घटक नो जेते घटक मां थाय, एटले के x नो x मां, y नो y मां, z नो z मां ज सरवाळो थशे, एटले के x घटक नो सरवाळो bx घटक साथे थशे ने पाछळ आपणे i cap लखवानुं बरोबर, ay घटक नो सरवाळो by घटक साथे थशे पाछळ आपणे j cap लखवानुं ने अहींया az नो सरवाळो bz साथे थशे पाछळ आपणे k cap लखवानुं। तो सदिशोनो सरवाळो आपणे आवी रीतना करीए छीए बरोबर, एवी रीतना बादबाकी माटे पण रिलेशन आवशे, एमां बधे शुं आवी जशे, a माइनस b थई जशे ने ax माइनस bx थई जशे, आपणे करी लाखीए एटले तमने ख्याल आवी जाय, a वेक्टर माइनस b वेक्टर ax माइनस bx i कैप बरोबर प्लस ay माइनस by j कैप प्लस az माइनस बी जेड के कैप, क्लियर अहीं सुधी? तो आ थई जशे सदिशोना सरवाळा कार्टेशियन स्वरूपे, क्लियर अहीं सुधी बेटा? ओके चलो हवे वात करीए, मानो के तमने कीधुं छे कि कोई बळ छे कि कोई पदार्थ वेग छे कि कोई स्थानांतर छे कोई चोक्कस दिशामां एक्स दिशामां थई रह्युं छे, एक्स दिशामां 10 मीटर स्थानांतर थाय छे, तो मारे एने कार्टेशियन स्वरूपे लखवुं होय तो कई रीतना लखाय? कार्टेशियन स्वरूपे लखवा माटे मारे शुं करवुं पड़शे? तो के भाई 10 मीटर कई दिशामां कीधुं छे? एक्स दिशामां, तो आ एक्स दिशामां तमे लखवा जाओ तो शुं 10 मीटर स्थानांतर एक्स दिशामां थई रह्युं छे, दिशामां थई रह्युं छे, आवी रीतना आपणे लखीए। हवे आटली वस्तुने एक ज नानकडा पॉइंटमां लखवुं होय तो कई रीतना लखाय? तो टेन आई कैप मीटर, खतम बात, 10 मीटर स्थानांतर कई दिशामां? एक्स दिशामां, खतम बात, ख्याल आवी गयो के नहीं? तो कार्टेशियन स्वरूप अने लंबायाम एकम सदिशोनो बहु महत्वनो फाळो छे सदिशोमां, तो फटाफट आ तमे एक वखत जोई लो, तमे लखी नाखो एना पछी आपणे फटाफट एमसीक्यू चालू करीए, लखाई गयुं? ओके चलो बेटा, तो हवे नेक्स्ट आपणे एमसीक्यू सोल्व करवाना छे, ऑलरेडी 40 एमसीक्यू आपणे सोल्व करी नाख्या छे, 30 नहीं 40 एमसीक्यू सोल्व करी नाख्या छे, अने हवे वात करवानी छे एमसीक्यू नंबर 41, 41मो एमसीक्यू आपणे आव्या छीए। चलो बेटा मस्त प्रश्न आप्यो छे, एक 10 न्यूटन जेटलो बळ एक्स दिशामां लागी रह्यु छे तो तेने सदिश स्वरूपे दर्शावो, 10 न्यूटन बळ एक्स दिशामां लागी छे तो 10 आई कैप, कयो जवाब आवशे? ए विल बी ध राइट आंसर। एना पछीनो प्रश्न आप्यो छे प्रश्न नंबर 42, 10 न्यूटन 5 न्यूटन अने 15 न्यूटन मूल्य धरावता बळो ओके ए एक्स मतलब एक्स वाय अने झेड यामोनी दिशामां लागी रह्या छे तो तेनु सदिश स्वरूप कई रीतना लखी शकाय? तो अहींया जो बेटा एक्स दिशामां केटलुं बळ लागे छे 10 न्यूटन बराबर, वाय दिशामां केटलुं बळ लागे छे 5 न्यूटन ने झेड दिशामां केटलुं बळ लागे छे 15 न्यूटन बराबर। तो आने जो मारे लखवुं होय तो कई रीतना लखीश? तो 10 आई कैप प्लस 5 जे कैप प्लस 15 के कैप, आ जे छे ए कार्टेशियन स्वरूप थई जशे, है ने? कार्टेशियन स्वरूपे आपणे आ रीतना लखी शकीए, तो ऑप्शन ए विल बी ध राइट आंसर। चलो एना पछी प्रश्न नंबर आपी दीधो छे 43, बहु मस्त प्रश्न आप्यो छे कि ए सदिश इज इक्वल टू 3i कैप प्लस 4j कैप, ए सदिश इज इक्वल टू 3i कैप प्लस 4j कैप ની દિશામાંનો એકમ સદિશ જણાવો। હવે તમને જે પ્રશ્ન કીધો છે એના એકોર્ડિંગ આપણે વેલ્યુ લઈએ તો a વેક્ટર બરાબર કેટલું આપ્યું છે? a વેક્ટર બરાબર 3i કેપ પ્લસ 4j કેપ, ક્લિયર અહીંયા સુધી? ઓકે આ તમને કીધું છે, હવે આની દિશામાંનો એકમ સદિશ જણાવો। તો આપણને ખબર છે એકમ સદિશ શું હોય છે? તો a વેક્ટર ઇઝ ઇક્વલ ટુ a વેક્ટરનું મૂલ્ય ઇન્ટુ a વેક્ટરની દિશા। ઓકે કોઈ પણ સદિશ ભૌતિક રાશિ મૂલ્ય અને દિશા બંને ધરાવે છે, મૂલ્ય અને દિશા બંને ધરાવે છે। એકમ સદિશનું કામ શું છે? એકમ સદિશનું મૂલ્ય એકમ જ હોય, એક જ હોય, પણ એ શું કરે છે? દિશા દર્શાવે છે, ખ્યાલ આવી ગયો બેટા? ઓકે તો એ વેક્ટર બરાબર એ વેક્ટરનું મૂલ્ય એ ડોટ કે ઇન્ટુ એ કેપ, તો તેથી એ કેપ શું થશે બેટા? એ કેપ બરાબર એ સદિશ ભાગ્યા એ સદિશનું મૂલ્ય। હવે એ સદિશનું મૂલ્ય કઈ રીતના શોધાય એની એક પોઈન્ટ રહી ગયો છે, હું કરાવી દઉં છું કે ભાઈ એ વેક્ટર જે આપી દીધું છે, માનો કે એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ આવી રીતના સદિશ સ્વરૂપ આપ્યું છે,
तो आનું માનો કે મૂલ્ય શોધવું હોય તો મૂલ્ય શોધવા માટે આપણી પાસે શું કન્ડિશન છે એની ડિસ્કશન કરીએ તો આનું મૂલ્ય જે છે એ મૂલ્ય મને કઈ રીતના મળશે તો અંડર રૂટ એ એક્સ નો વર્ગ પ્લસ એ વાય નો વર્ગ પ્લસ એ ઝેડ નો વર્ગ એના જે ઘટકો છે એ ઘટકોનો વર્ગ કરીને વર્ગમૂળમાં લઈ લો એ મને શું આપશે આપેલ સદિશનું મૂલ્ય આપશે સદિશ આપણે શું લંબાયામ એકમ સદિશ કાર્ટેશિયન સ્વરૂપ જોયું પણ કાર્ટેશિયન સ્વરૂપનું મૂલ્ય મારે આવી રીતના શોધી શકાય છે ને કાર્ટેશિયન સ્વરૂપનું મૂલ્ય આવી રીતના શોધાય છે તમારે લખવું હોય તો આગળની થિયરીમાં આ પોઈન્ટ એડ કરી નાખજો ઓકે ચલો ત્યારબાદ આગળ વધશો અહીંયા તો બેટા આનું મૂલ્ય કેટલું થશે પહેલી વાત તો એ આવે કે ભાઈ આનું મૂલ્ય શું થશે એ સદિશનું મૂલ્ય બરાબર અંડર રૂટ એ એક્સ નો વર્ગ પ્લસ એ વાય નો વર્ગ અંડર રૂટ એ એક્સ નો વર્ગ એટલે કે ત્રણ નો વર્ગ પ્લસ ચાર નો વર્ગ અંડર રૂટ ત્રણ તરી નવ પ્લસ સોળ અંડર રૂટ પચીસ તો શું આવશે જવાબ પાંચ ક્લિયર અહીંયા સુધી તો આપણને આ એ વેક્ટરનું મૂલ્ય જે છે એ કેટલું મળે છે પાંચ મળે છે આની અંદર આપણે વેલ્યુ મૂકશું તો વેલ્યુ મૂકતા આપણને શું જવાબ મળે છે બોલો બેટા જવાબ શું મળશે એ વેક્ટર બરાબર શું આપી દીધું છે થ્રી આઈ કેપ પ્લસ ફોર જે કેપ ડિવાઈડ બાય ફાઈવ શું આ વસ્તુને હું આવી રીતના લખી શકું થ્રી બાય ફાઈવ આઈ કેપ પ્લસ ફોર બાય ફાઈવ જે કેપ તમે જોઈ શકો છો કયો આન્સર રાઈટ આવે છે થ્રી બાય ફાઈવ આઈ કેપ પ્લસ ફોર બાય ફાઈવ જે કેપ બી વિલ બી ધ રાઈટ આન્સર ક્લિયર અહીંયા સુધી તો આ તમારો જવાબ થઈ જશે ફટાફટ જોઈ લો અને આન્સર ટીક કરી નાખો ચલો ત્યારબાદ આપણે વાત કરશું પ્રશ્ન નંબર ચુમ્માલીસ પ્રશ્ન નંબર ચુમ્માલીસમાં શું કીધું છે કે દસ એકમ મૂલ્ય અને થ્રી આઈ કેપ પ્લસ ફોર જે કેપની દિશા ધરાવતો સદિશ શોધો બહુ મસ્ત પ્રશ્ન આપ્યો છે દસ એકમનું મૂલ્ય ધરાવે છે માનો કે કોઈ પણ સદિશ છે ઓકે કોઈ એ સદિશ છે એ સદિશનું મૂલ્ય છે એ કેટલું આપ્યું છે દસ એકમ આપ્યું છે ઓકે અને એક સદિશ બી વેક્ટર છે જે તમને કેટલો આપ્યો છે થ્રી આઈ કેપ પ્લસ ફોર જે કેપ આપ્યો છે તમને એમ કીધું છે કે દસ એકમ મૂલ્ય ધરાવતા દસ એકમ મૂલ્ય જે છે અને થ્રી આઈ કેપ પ્લસ ફોર જે કેપની દિશા ધરાવતો સદિશ શોધો એટલે આપણે એક નવો સદિશ શોધવાનો છે જેનું મૂલ્ય દસ એકમ છે જેની દિશા બી વેક્ટર મતલબ બી આ સદિશની દિશામાં છે ખ્યાલ આવી ગયો કે નહીં ઓકે તો કઈ રીતના મને મળે છે તો માનો કે એ સદિશ મારે શોધવો છે તો એ સદિશ માનો કે સી સદિશ આપણે નોટેશન ચેન્જ કરી નાખીએ સી સદિશ છે તો સી સદિશ એવો સદિશ છે જેનું મૂલ્ય કોના બરાબર છે એ સદિશના મતલબ એના જેટલું છે દસ એકમ છે અને એની દિશા કોની દિશામાં છે તો બી સદિશની દિશામાં છે અહીંયા તમે સ્પેસિફાઈ નામ નથી આપેલા પણ છતાં નોટેશન તમે લેશો તો તમને વધારે ખબર પડશે એવો સદિશ શોધવાનો છે જેનું મૂલ્ય દસ હોય અને એની દિશા થ્રી આઈ કેપ પ્લસ ફોર જે કેપ સદિશની દિશામાં હોય તો થ્રી આઈ કેપ પ્લસ ફોર જે કેપની દિશા મારે લેવી હોય તો મારે એનો એકમ સદિશ શોધવો કે ના શોધવો પડે તો એનો એકમ સદિશ શોધીશ તો મને એની દિશા મળી જશે હવે આપણે કામ બાકી શું રહ્યું છે તો કે ભાઈ બી કેપ શોધવાનું બી કેપ આપણે ઓલરેડી આગળના પ્રશ્નની અંદર શોધી દીધું છે છતાં હું એ કરાવી દઉં છું કે થ્રી આઈ કેપ પ્લસ ફોર જે કેપ ડિવાઈડ બાય અંડર રૂટ અને નવ ત્રણનો વર્ગ પ્લસ ચારનો વર્ગ એટલે સોળ અને સોલ્વ કરશો તો થ્રી બાય ફાઈવ આઈ કેપ પ્લસ ફોર બાય ફાઈવ જે કેપ સો સોળ પ્લસ નવ પચીસ થશે અંડર રૂટ પચીસ પાંચ થઈ જશે પાંચ બંનેના છેદમાં હોવાના કારણે બંનેના છેદમાં સેપરેટ આપણે લખી શકીએ છીએ આ વેલ્યુ અહીંયા મૂકી દેવાની છે બી કેપ આપણને મળી ગયું હવે એ વેક્ટરનું મૂલ્ય કેટલું આપ્યું છે દસ ઇન્ટુ થ્રી બાય ફાઈવ આઈ કેપ પ્લસ ફોર બાય ફાઈવ જે કેપ આને સોલ્વ કરશું બેટા તો દસ ભાગ્યા પાંચ થ્રી આઈ કેપ પ્લસ ફોર જે કેપ આને થશે પાંચ દુ દસ ને ત્રણ દુ સિક્સ આઈ કેપ પ્લસ ચાર દુ આઠ જે કેપ સો અવર રાઈટ આન્સર વિલ બીકમ્સ સિક્સ આઈ કેપ પ્લસ એટ જે કેપ કયો જવાબ આવે છે છ આઈ કેપ પ્લસ આઠ જે કેપ સી વિલ બી ધ રાઈટ આન્સર ક્લિયર બેટા ફટાફટ લખી નાખો ચલો ઓકે ત્યારબાદ એમસીક્યુ નંબર 45 તમે જોઈ શકો છો બહુ મસ્ત પ્રશ્ન આપ્યો છે તમને ઓકે લંબાયામ એકમ સદિશો એકદમ સરળ છે જો તમારું એક વખત મગજ એમાં સેટ થઈ જાય તો તમને જે પ્રમાણે કીધું છે ને એ પ્રમાણે તમારે રાઇટ ડાઉન કરવાનું છે તમારે લખવાનું છે તો તમને જવાબ આરામથી મળી જશે કોઈ ચિંતાનો વિષય નથી એમ
ओके 46 मो प्रश्न, ओके 45 मो प्रश्न, ए सदिश इज इक्वल टू है ना, ए सदिश इज इक्वल टू 3 आई कैप प्लस 2 जे कैप, बी सदिश बराबर 2 आई कैप प्लस 3 जे कैप माइनस के कैप होय त्यारे ए माइनस बी सदिश ने दिशा मोनो एकम सदिश शोधवानो छे, मतलब ए माइनस बी नो जे परिणामी सदिश मळे छे एनो एकम सदिश शोधवानो छे। કેટલો સરસ પ્રશ્ન આપ્યો છે, ચલો સોલ્વ કરીએ એને। ઓકે આપેલ વિગત પહેલા ફટાફટ લખી નાખશું ભાઈ, એ વેક્ટર કેટલું આપ્યું છે અહીંયા, એ વેક્ટર આપ્યું છે તમને 3i કે પ્લસ 4 પ્લસ 2 j કે, બી વેક્ટર કેટલું આપ્યું છે બેટા, બી વેક્ટર તમને આપ્યું છે 2i કે પ્લસ 3 j કે માઈનસ k કે। ઓકે આ બી વેક્ટર આપ્યું છે, તો તમને કીધું છે કે પરિણામી સદિશ, ઓકે a વેક્ટર માઈનસ b વેક્ટર, તમને સ્પેસિફાઈ આ શબ્દ વાપર્યો છે કે a વેક્ટર માઈનસ b વેક્ટર ની દિશા મોનો એકમ સદિશ શોધો। તો a વેક્ટર માઈનસ b વેક્ટર કેટલું મળશે મને, તો અહીં આપણે વેલ્યુ મૂકશું 3i કેપ પ્લસ 2 j કેપ માઈનસ 2i કેપ પ્લસ 3 j કેપ માઈનસ k કેપ। સોલ્વ કરશું આને, 3 માઈનસ 2 કેટલા થાય i કેપ, 2 માઈનસ 3 કેટલા થશે માઈનસ j કેપ બરોબર, અને આ થશે પ્લસ કે કે। ક્લિયર અહીંયા સુધી? તો પરિણામી સદિશ આપણને કંઈક આવી રીતના મળે છે। હવે મારે આ પરિણામી સદિશ માનો એકમ સદિશ છે ને, આ પરિણામી સદિશ એટલે a માઈનસ b ની દિશા માનો એકમ સદિશ, તો a માઈનસ b મને શું મળે છે r સદિશ, તો r સદિશનો એકમ સદિશ શોધવાનો ને, ધેરફોર r કેપ ઇઝ ઇક્વલ ટુ r વેક્ટર ડિવાઇડ બાય r વેક્ટરનું મૂલ્ય। r વેક્ટર આપણને મળ્યું છે i માઈનસ j કેપ પ્લસ k કેપ ડિવાઇડ બાય અંડર રૂટ 1 નો વર્ગ પ્લસ માઇનસ 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ, i કેપ માઇનસ j કેપ પ્લસ k કેપ ડિવાઇડ બાય અંડર રૂટ 3। ક્લિયર અહીંયા સુધી? 1 1 નો વર્ગ 1, એક માઇનસ 1 નો વર્ગ પણ 1 થાય, 1 નો વર્ગ પણ 1, 1 પ્લસ 1 પ્લસ 1 એટલે 3 થશે। તો આન્સર શું આવશે, r કેપ ઇઝ ઇક્વલ ટુ i કેપ માઇનસ j કેપ પ્લસ k કેપ બાય રૂટ 3। કયો આન્સર આવે છે જોઈ લો ફટાફટ, i કેપ માઇનસ j કેપ પ્લસ k કેપ રૂટ 3, તો b વિલ બી ધ રાઈટ આન્સર। ઓકે આની અંદર એક b વિલ બી ધ રાઈટ આન્સર। ક્લિયર અહીંયા સુધી? એટલે c થઈ શકે છે બાય ધ વે, જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે c પણ થઈ શકે છે, પણ c માં એક કામ કરો તમે, ઓકે j કેપ જે છે એ પ્લસ કરી દો, ઓકે j કેપ પ્લસ કરી દો। ઓકે ચલો 46 MCQ નંબર 46 ફટાફટ લખી નાખવા, ઓકે લખાઈ ગયું બેટા, ચલો MCQ નંબર 46 46મો પ્રશ્ન, 46મો પ્રશ્ન તમે જોઈ શકો છો શું આપ્યો છે, કે સદિશ a સદિશ ઇઝ ઇક્વલ ટુ i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ xy અને z અક્ષ સાથે અનુક્રમણે ખાલી જગ્યા ખૂણો બનાવે છે, xy અને z ત્રણ ત્રણ સાથે સમાન ખૂણો અહીંયા હશે, કેમ, કેમ કે i કેપ j કેપ અને k કેપ ત્રણે ત્રણ એવી રીતના આપ્યા છે। તો આપણને ખબર છે બેટા કે સદિશોનું 3D 3D માં જે રૂપ આપણે ઘટકો પાડીએ છીએ એ ઘટકો કંઈક આવી રીતના પડે છે કે x ઘટક હેને cos ઘટક, ને x અક્ષ સાથેનો ઘટક જે છે એ cos આલ્ફા બનશે, cos આલ્ફા બરાબર શું થાય ax / a, અને આ કયા કોની સાથે x સાથેનો, y સાથેનો cos બીટા એટલે બી એ વાય બાય એ, અને ઝેડ સાથે કોસ ગેમા ઇઝ ઇક્વલ ટુ એ ઝેડ બાય એ। હવે તમે જુઓ અહીંયા આપેલી વિગત છે એમાં તમને સદિશ કેટલો આપ્યો છે, એ સદિશ બરાબર આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ। ક્લિયર અહીંયા સુધી? તો આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ જો મને આપ્યું હોય તો આની અંદરથી મને ઘટક બતાવો, એ એક્સ કેટલો થશે, એક્સ બરાબર 1, એ વાય બરાબર 1, એ ઝેડ બરાબર 1, બધામાં શું મળે છે મને 1 મળે છે, બધામાં શું મળે છે મને 1 મળે છે। અને બીજી વાત કરીએ તો કે ભાઈ એ સદિશનું મૂલ્ય એ મને કેટલું મળશે, અંડર રૂટ 1નો વર્ગ પ્લસ 1નો વર્ગ પ્લસ 1નો વર્ગ, એટલે કે અંડર રૂટ 3 મળશે મને, ખ્યાલ આવી ગયો। ચલો એ અને એ એક્સ વાય એ વાય ઝેડ એ ઝેડ મળી ગયા આપણને, તો ફટાફટ આની અંદર વેલ્યુ મૂકશો તો કોસ આલ્ફા બરાબર શું મળશે, ચલો બેટા ઓકે એક કામ કરીએ, આ આ રિલેશનને હું એ ઉતારી દઉં છું એટલે તમારે સરળતા રહેશે લખવા માટે, અને i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ, અહીંયા એ એક્સ ઘટક કેટલો આપ્યો, એ એક્સ બરાબર 1, એ વાય બરાબર 1, એ ઝેડ બરાબર 1,
આ આપેલું છે અને બીજું કીધું છે કે એ વેક્ટરનું મૂલ્ય, તો એ વેક્ટરનું મૂલ્ય કેટલું થશે? અંડરરૂટ એકનો વર્ગ પ્લસ એકનો વર્ગ પ્લસ એકનો વર્ગ, અંડરરૂટ ત્રણ આવે જવાબ. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ આપણે આગળ ડિસ્કશન કરશું, આની અંદર જ કોન્સ્ટન્ટલી આગળ વાત કરી રાખશું. અહીંયા આનું મૂલ્ય વન આપ્યું છે, આનું મૂલ્ય રૂટ થ્રી આપ્યું છે, એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એક્સ અક્ષ સાથેનો ખૂણો. આલ્ફા શું છે? એક્સ અક્ષ સાથેનો ખૂણો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્ર છે મેં ઓલરેડી કરાવેલા છે, ઓકે, સદિશોના વિડીયોમાં ઓલરેડી ડન છે. તો કોસ ઇનવર્સ થશે એ એક્સ, એટલે કે વન બાય રૂટ થ્રી. દરેકનો જવાબ સેમ આવવાનો છે, એટલા માટે ઓપ્શન્સ સેમ જ આપ્યા છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અને બીટા ઇઝ ઇક્વલ ટુ, ઓકે ચલો આને સોલ્વ કરીએ. તો આ વન બાય રૂટ થ્રી થશે, કેમ કે એ વાય બરાબર વન આપ્યું છે અને એનું મૂલ્ય રૂટ થ્રી આપ્યું છે. તો આના આધારે બીટા બરાબર શું થશે? તો કોસ ઇનવર્સ વન બાય રૂટ થ્રી, ઓકે. અને એ કોણ થશે? ઓકે આ જવાબ આવશે. ત્યારબાદ આ થશે વન બાય રૂટ થ્રી, કેમ કે એ ઝેડ બરાબર કેટલું આપ્યું છે? વન. અને એ બરાબર કેટલું આપ્યું છે? રૂટ થ્રી. તો આ શું મળે છે આપણને? ગેમા બરાબર કોસ ઇનવર્સ વન બાય રૂટ થ્રી. ક્લિયર અહીંયા સુધી? તો આલ્ફા બીટા અને ગેમાના મૂલ્યો આપણને અહીંયા મળી ગયા છે. ચલો એના પછી તો ઓપ્શન કયો રાઈટ આવશે? સી વિલ બી ધ રાઈટ આન્સર. ચલો એના પછીનો બહુ મસ્ત પ્રશ્ન આપ્યો છે કે જ્યારે પી વેક્ટર બરાબર ટુ આઈ કેપ પ્લસ સેવન જે કેપ માઇનસ ટેન કે કેપ અને ક્યુ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ પ્લસ ટુ જે કેપ પ્લસ થ્રી કે કેપના પરિણામી સદિશમાં કયો સદિશ ઉમેરતા હતા? એક્સ દિશામાંનો એકમ સદિશ. બહુ મસ્ત પ્રશ્ન આપ્યો છે. ફટાફટ આપણે તમે વિડીયોને પોઝ કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, શું જવાબ આવે છે અને આપણે ડિસ્કશન કરશું. ઓકે અહીંયા તમને પી વેક્ટર બરાબર કેટલું આપ્યું છે? પી વેક્ટર બરાબર ટુ આઈ કેપ પ્લસ સેવન જે કેપ માઇનસ ટેન કે કેપ, બરોબર. અને ક્યુ વેક્ટર બરાબર આઈ કેપ પ્લસ ટુ જે કેપ પ્લસ થ્રી કે કેપ, આ ત્રણ આપ્યા છે, બરોબર. ના પરિણામી સદિશમાં કયો? આનું પરિણામી સદિશ એટલે માનો કે પરિણામી સદિશ એટલે આર વેક્ટર અને પી વેક્ટર પ્લસ ક્યુ વેક્ટર. આ પરિણામી સદિશમાં કયો સદિશ ઉમેરવામાં આવે જેથી કરીને એ એક્સ દિશામાંનો એકમ સદિશ આપે, એવો પ્રશ્ન કર્યો છે. તો પહેલા આપણે પરિણામી સદિશ શોધી લઈએ, પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. બે સદિશ આપ્યા છે, આ બે સદિશનું જે પરિણામી સદિશ છે એ પરિણામી સદિશમાં કયો સદિશ ઉમેરવામાં આવે જેથી કરીને મને એક્સ દિશામાંનો એકમ સદિશ મળે? તો પી વેક્ટરની જગ્યાએ વેલ્યુ મૂકશો આપણે ટુ આઈ કેપ પ્લસ સેવન જે કેપ માઇનસ ટેન કે કેપ, બરોબર. અને અહીંયા થશે પ્લસ આઈ કેપ પ્લસ ટુ જે કેપ પ્લસ થ્રી કે કેપ. ક્લિયર અહીંયા સુધી? ઓકે ટુ પ્લસ આ થશે થ્રી આઈ કેપ પ્લસ સાત પ્લસ બે નવ જે કેપ માઇનસ દસ પ્લસ ત્રણ એટલે માઇનસ સાત કે કેપ. માઇનસ દસ પ્લસ ત્રણ શું થશે? માઇનસ સાત કે કેપ. તો આર વેક્ટર બરાબર મને વેલ્યુ મળી ગઈ. ઓકે હવે તમને એમ કીધું છે કે આર વેક્ટરમાં કયો સદિશ ઉમેરવામાં આવે જેથી કરીને એક્સ દિશામાંનો એકમ સદિશ મળે? તો એક્સ દિશામાંનો એકમ સદિશ શું મળે? આઈ. અને આને આપણે એક કામ કરીએ, નામ આપી દઈએ એસ કેર વેક્ટર, અને મારે આ એસ વેક્ટર શોધવાનું છે. તો એસ વેક્ટરને કરતા કરશું, તો એસ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ માઇનસ આર વેક્ટર થાય કે ના થાય? થાય. ક્લિયર અહીંયા સુધી? તો એસ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આઈ વેક્ટર માઇનસ થ્રી આઈ કેપ પ્લસ નાઇન જે કેપ માઇનસ સેવન કે કેપ. ઓકે અને સોલ્વ કરશું. થ્રી આઈ આઈ આપણને ખબર છે કે જે ઘટક એક્સ, તો એક્સ ઘટકમાંથી જ બાદબાકી થાય, વાય તો વાય ઘટકની જ બાદબાકી થાય, ઝેડ તો ઝેડ ઘટકની જ બાદબાકી થાય. તો આઈ માઇનસ, ઓકે આ આખે આખું આવી રીતના છે, આઈ માઇનસ થ્રી આઈ કેપ એટલે માઇનસ ટુ આઈ કેપ. ઓકે કેમ કે આઈ પ્લસ છે, આ માઇનસ છે, આ અંદર માઇનસ થઈ જશે એટલે માઇનસ નાઇન છે કે, અને આ થઈ જશે પ્લસ એટલે પ્લસ સેવન કે કે. સો વિચ વિલ બી ધ રાઈટ આન્સર જોઈ લો ફટાફટ. માઇનસ ટુ માઇનસ નાઇન પ્લસ સેવન, એ વિલ બી ધ રાઈટ આન્સર. તમે ઓપ્શન જોઈ શકો છો, એ તમારો સાચો જવાબ મળશે. એના પછીનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ખૂબ જ સરસ પ્રશ્ન છે, આમાં કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. આ જે પ્રશ્ન છે ને 48માં, એમાં કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, એમાં ડાયરેક્ટ કોન્સેપ્ટ છે. લખી નાખો ફટાફટ પહેલા આરો પ્રશ્ન. ઓકે ચલો આગળ વધીએ. ઓકે પ્રશ્ન નંબર 48 આપ્યો છે કે સદિશ ફાઈવ આઈ કેપ પ્લસ ટુ જે કેપ પ્લસ સિક્સ કે કેપનો દિશાત્મક કોસ ઘટક મેળવો. આ સદિશ માટે દિશાત્મક કોસ ના વર્ગોનો સરવાળો લખો. તમને એમ કીધું છે કે આ સદિશ માટે દિશાત્મક કોસના વર્ગનો સરવાળો લખો.
તો તમારા માટે હું એક કહી દઉં કે દિશાત્મક કોસના વર્ગોનો સરવાળો એટલે કે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ 1 થાય, અને સાઇન ઘટકોનો સરવાળો સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ 2 થાય. આ બાબત તમારે સ્પષ્ટપણે ધ્યાનમાં રાખવાની છે. આ થિયરી છે, આ થિયરી તમારે ધ્યાનમાં રાખવાની છે. અને તમે જવાબ લાવશો, માનો કે કેલ્ક્યુલેશન કરીને જવાબ લાવશો, તો એ તમારો જવાબ એક જ આવવાનો છે. તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો કરી શકો છો. ખ્યાલ આવ્યો કે નહીં? પહેલાં કોસ આલ્ફા શોધી લો, પછી કોસ બીટા શોધી લો, પછી કોસ ગેમા શોધી લો. એ શોધ્યા પછી બધાનો સરવાળો કરો, વર્ગ કરો, અને વર્ગ કરીને પછી સરવાળો કરો, તો જવાબ તમારો એક જ આવવાનો છે. તો તમે કેલ્ક્યુલેશન કરીને જો જવાબ લાવવા માંગતા હો તો તમે આ વસ્તુ એક્સેપ્ટ કરીને ચાલશો તો ડાયરેક્ટ જવાબ આવી જશે. વિચ વિલ બી ધ રાઈટ આન્સર? કોસાઇન ઘટક કીધો છે ને, કોસાઇન ઘટક કીધો છે. તો કોસાઇન ઘટક એટલે કોસ સ્ક્વેર ને કોસ આલ્ફાનો વર્ગ, કોસ બીટાનો વર્ગ, કોસ ગેમાનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 થાય, એ વાત ધ્યાનમાં રાખવાની. તો આન્સર વિલ બી ધ 1. ચલો, એના પછીનો પ્રશ્ન નંબર આપ્યો છે 49. બહુ મસ્ત પ્રશ્ન આપ્યો છે, ફટાફટ આપણે એને સોલ્વ કરશું. ના, પછીનો જે પ્રશ્ન આપ્યો છે 49, બહુ મસ્ત પ્રશ્ન આપ્યો છે, ફટાફટ એને સોલ્વ કરશું આપણે. જો એ સદિશ બરાબર 6i કેપ માઇનસ 6j કેપ પ્લસ 5k કેપ અને બી સદિશ બરાબર i કેપ પ્લસ j કેપ માઇનસ k કેપ હોય, તો એ સદિશ અને બી સદિશના પરિણામી સદિશને સમાંતર એકમ સદિશ શોધો. જો બેટા, અહીંયા શબ્દ જે કીધો છે એને સમજીએ આપણે. એક એ સદિશ આપ્યો છે, એક બી સદિશ આપ્યો છે, અને શબ્દ પરિણામી છે. તો પરિણામી એટલે સદિશોનો સરવાળો. આ એનું પરિણામી સદિશ મળે છે, એ સદિશ પ્લસ બી સદિશ, બરોબર. આ એનું પરિણામી સદિશ. હવે આ પરિણામી સદિશને સમાંતર જે સદિશ છે, માનો કે આ પરિણામી સદિશ આર સદિશ મળ્યું ને એને સમાંતર એસ સદિશ છે, તો આ એસ સદિશની દિશા શોધો, અથવા એસ સદિશની દિશા મોનો એકમ સદિશ શોધો. ખ્યાલ આવ્યો કે નહીં? તો એસ સદિશની દિશા મોનો એકમ સદિશ શોધવાની વાત કરી હોય તો જે એક આની દિશા અને આની દિશા સમાંતર સદિશોમાં બંને વચ્ચે ખૂણો શૂન્ય હોય તો બંનેની દિશા સમાન થશે. તો આનો જે એકમ સદિશ હશે એ જ આનો એકમ સદિશ બને કે ના બને? એકમ સદિશ માત્ર દિશા દર્શાવે છે. જો બંનેની એક જ દિશા હોય તો આનો જે એકમ સદિશ હશે એ જ આનો એકમ સદિશ થાય કે ના થાય બેટા? ખ્યાલ આવ્યો કે નહીં? બસ એ સંબંધથી આપણે આને સોલ્વ કરવાનો છે. તો ફટાફટ પ્રશ્નને સોલ્વ કરીએ. એ સદિશ બરાબર શું આપ્યું છે? એ સદિશ બરાબર 6i કેપ માઇનસ 6j કેપ પ્લસ 6k કેપ આપ્યું છે, અને બી સદિશ બરાબર આપ્યું છે તમને બેટા, ઓકે, રિલેશન 6i કેપ માઇનસ 6j કેપ પ્લસ 5k કેપ આપ્યું છે, પ્લસ 5k કેપ i કેપ, ઓકે, પ્લસ j કેપ માઇનસ k કેપ બી વેક્ટર આપ્યું છે. તો એ સદિશ અને બી સદિશનું પરિણામી સદિશ એટલે r સદિશ, r સદિશ શું થશે? 6 પ્લસ 1 એટલે કે 7i કેપ, 6 માઇનસ 6 પ્લસ 1 એટલે માઇનસ 5j કેપ, અને આ સરવાળો થશે એટલે 5 એટલે માઇનસ એટલે પ્લસ 4k કેપ. ખ્યાલ આવ્યો કે નહીં બેટા? આની અંદર આનો સરવાળો તો 6 પ્લસ 1, આ માઇનસ 6 પ્લસ 1, માઇનસ 6 પ્લસ 1 એટલે માઇનસ 5, અને પ્લસ 5 માઇનસ 1 એટલે થશે 4k. ઓકે, હવે આનો એકમ સદિશ શોધી લો એટલે તમારો જવાબ આર કેપ ઇઝ ઇક્વલ ટુ આર કેપ ડિવાઈડ બાય આર વેક્ટરનું મૂલ્ય. આર કેપ એટલે 7i કેપ માઇનસ 5j કેપ પ્લસ 4k કેપ ડિવાઈડ બાય આર વેક્ટરનું મૂલ્ય એટલે અંડરરૂટ 7નો વર્ગ એટલે 49 પ્લસ 25નો વર્ગ, હે ને, 5નો વર્ગ 25 પ્લસ 16, એટલે આને સોલ્વ કરશો શું આવે છે. ઓકે, આની અંદર થોડુંક પ્રશ્નની અંદર આપણે ભૂલ છે, એક ભૂલ છે, થોડીક ચેન્જ કરી નાખીએ છીએ આપણે. એક ભૂલ એવી રીતના છે કે અહીંયા આ જે છે ને 2 છે, અહીંયા આ જે છે ને એ 2 આપ્યું છે. બી સદિશમાં તમને જે આઈ કેપ પ્લસ 2j કેપ છે, આઈ કેપ પ્લસ 2j કેપ છે માઇનસ k કેપ છે, તો આ પ્લસ 2j કેપ હશે એટલે આ કેટલું થશે? 4 થશે. આ 4 થશે તો આ પણ કેટલું થશે? 16 થશે. 16 + 16 + 39 કેટલું થાય? સોલ્વ કરો ફટાફટ. 7i કેપ માઇનસ 5j કેપ પ્લસ 4k કેપ બાય રૂટ 81, 81 નું વર્ગમૂળ શું થાય? 9. તો 7i કેપ માઇનસ 5j કેપ પ્લસ 4k કેપ બાય 9, આ તમારો જવાબ આવશે. ઓકે, ક્લિયર બેટા? અહીંયા સુધી તો ફટાફટ લખી નાખો. સરસ પ્રશ્નનો જવાબ મળી ગયો છે આપણને. કયો આન્સર આવે છે જોઈ લો. હે ને, માઇનસ, હા, અહીંયા હવે 4 થઈ જશે ને,
આ વસ્તુ ફોર થઈ જશે. અહીંયા ફોર ચેન્જ કરી નાખ્યું તો આ વસ્તુ પણ કેવી થઈ જશે? ફોર થઈ જશે. આ વસ્તુ પણ કેવી થઈ જશે? ફોર થઈ જશે. તો ફોર ફટાફટ વેલ્યુ મૂકો, સેવન આઈ કેપ માઇનસ ફોર જે કેપ પ્લસ ફોર કે કેપ બાય સી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર અહીંયા સુધી? ચલો પ્રશ્ન નંબર 50 જે છે એ 50 એક્ઝેક્ટ કોના જેવો છે? તો આગળ આપણે 47 જે વાત કરી, એક્સ દિશામાંનો એકમ સદિશ, અહીંયા તમને કીધું છે કે વાય દિશામાંનો એકમ સદિશ શોધો. એ સદિશ બરાબર 3 આઈ કેપ માઇનસ 5 જે કેપ પ્લસ 7 કે કેપ, અને બી સદિશ બરાબર 2 આઈ કેપ પ્લસ 4 જે કેપ માઇનસ 3 કે કેપના પરિણામી સદિશમાં કયો સદિશ ઉમેરવામાં આવે? તો વાય દિશામાંનો એકમ સદિશ મળે. તો અહીંયા તમારે હવે શું કરવાનું છે? બે સદિશોનું પરિણામી સદિશ શોધવાનું છે. ઓકે, હું આખે આખું સોલ્વ નથી કરાવતો, જસ્ટ હિન્ટ જ સોલ્વ કરાવું છું. ઓકે, હિન્ટ જ આપું છું, વધારે સોલ્વ નથી કરાવતો, એટલે આપણે આગળના એમસીક્યુ પણ સોલ્વ કરી શકીએ. હિન્ટ આપું છું કે બેટા બે સદિશ આપ્યા છે, બે સદિશોનું પરિણામી સદિશ આર મળે છે. આર સદિશ બરાબર એ સદિશ પ્લસ બી સદિશ, બંનેનો સરવાળો કરશો. હવે આ આર સદિશ મળે છે, એ આર સદિશમાં કોઈ ચોક્કસ સદિશ એસ આપણે ઉમેરીએ છીએ ત્યારે મને વાય દિશામાંનો એકમ સદિશ એટલે જે કેપ મળે છે. પહેલા આઈ કેપ હતો એની જગ્યાએ જે કેપ, તો એસ વેક્ટર શોધો. એસ વેક્ટર બરાબર જે કેપ માઇનસ આર વેક્ટર. આર વેક્ટર જે પણ મળે એની વેલ્યુ મૂકીને સોલ્વ કરશો, જવાબ આવી જશે. આ 50મા પ્રશ્નની હિન્ટ છે, જોઈ લેજો શું જવાબ આવે છે. ચલો બેટા, ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 51. ફોર આઈ કેપ માઇનસ 3 જે કેપ સદિશને લંબ એકમ સદિશ કયો થાય? ભાઈ આઈ જે ને કે ત્રણે ત્રણ લંબ હોય, તો આઈ અને જે આપ્યા હોય, આઈ અને જે, ફોર આઈ કેપ 3 જે કેપ, આનો મતલબ શું થયો? આનો મતલબ શું થયો બેટા? એક્સ દિશામાં એનું મૂલ્ય કેટલું છે? 4, હે ને? એક્સ દિશામાં એનું મૂલ્ય કેટલું છે? 4. વાય દિશામાં એનું મૂલ્ય કેટલું છે? 3. આપેલ જે સદિશ છે એનું એક્સમાં મૂલ્ય કેટલું છે? 4. અને આ કંઈક સદિશ આવી રીતના આપ્યું છે. ઓકે, 4 આઈ કેપ પ્લસ 3 માઇનસ 3, તો નીચે આવશે અહીંયા માઇનસ 3 જે કેપ. ઓકે, આવી રીતના આપ્યું છે, 4 આઈ કેપ માઇનસ 3 જે કેપ. જો પ્લસ હોત તો 3 જે કેપ ઉપર આવોત. ઓકે, આવી રીતના કંઈક આપ્યું છે. ફોર આઈ કેપ માઇનસ 3 છે. તો આ જે સદિશ આપ્યો છે એ કયા સમતલમાં છે? માત્ર એક્સ વાય સમતલમાં છે, તો એની સાથે લંબ કયો ઘટક થશે? કયો યામ થશે? ઝેડ યામ થશે. તો કયો આવશે? કે વિલ બી ધ રાઈટ આન્સર. ઓકે, સી વિલ બી ધ રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 51. ચલો બેટા, એના પછી આવે છે પ્રશ્ન નંબર 52. પ્રશ્ન નંબર 52માં જુઓ તમે તો 2 આઈ કેપ પ્લસ 2 જે કેપ સદિશનો એક્સ અક્ષ સાથેનો ખૂણો શોધો. બહુ મસ્ત પ્રશ્ન છે પ્રશ્ન નંબર 52 જે છે, બહુ જ મસ્ત પ્રશ્ન છે. આવા પ્રશ્નો તમારે સોલ્વ કરવાના થશે. ઓકે, ચલો અહીંયા તમને જે કીધું છે એના એકોર્ડિંગ જો માહિતીને હું અહીંયા રિપ્રેઝેન્ટ કરું એઝ અ સદિશ ફોર્મેટ, તો એક્સમાં એક્સ ઘટક અહીંયા તમને જે સદિશ આપ્યો છે કેવો આપ્યો છે? એ સદિશ બરાબર 2 આઈ કેપ પ્લસ 2 જે કેપ. આનો મિનિંગ એમ થાય છે કે એનો એક્સ ઘટક 2 મળે છે અને વાય ઘટક પણ કેટલો મળે છે? 2 મળે છે. તો આનો એક્સ ઘટક કેટલો મળ્યો? 2. ને એવી રીતના વાય ઘટક પણ કેટલો મળે છે? 2 મળે છે. તો આ તમને સદિશ શું મળે છે? 2 આઈ કેપ પ્લસ 2 જે કેપ. ક્લિયર અહીંયા સુધી? ઓકે, હવે જુઓ બેટા, તમારે એક્સ અક્ષ સાથેનો ખૂણો કીધો છે, તો એક્સ અક્ષ સાથેનો ખૂણો એટલે આ આલ્ફા હું ગણી લઉં, તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આપણને ખબર છે, આ સામેની બાજુ આ આપી છે ને, આને સમાંતર અહીંયા જેટલું આનું મૂલ્ય છે એ વાયનું જે મૂલ્ય છે એ જ મૂલ્ય અહીંયા હશે ને, વાય મૂલ્ય. ઓકે, તો આ એ વાય આપણને કેટલું આપ્યું છે? 2. તો ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2/2. ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય? સામેની બાજુ એટલે કે એ વાય ભાગ્યા પાસેની બાજુ એટલે કે એ એક્સ, એટલે કે 2/2 ઇઝ ઇક્વલ ટુ 1. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે? ટેન ઇન્વર્સ 1. અને ટેન ઇન્વર્સ 1 એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? 45 ડિગ્રી થાય. અહીંયા જવાબ શું આવશે? 45 ડિગ્રી. ઘણીવાર આ પ્રશ્નો કેવી રીતના પૂછાતા હોય છે, આ એક ઉદાહરણ આપ્યું, તમને ખ્યાલ આવ્યો કે નહીં? સિમ્પલ, જો તમને આવી રીતના પ્રશ્ન આપ્યો હોય કે 2 આઈ કેપ પ્લસ 2 આઈ કેપ પ્લસ 2 જે કેપ સદિશનો એક્સ અક્ષ સાથેનો ખૂણો, તો ટેન આલ્ફા લગાવી દેવાનો સીધે સીધો, અને પદ્ધતિ આ છે. અથવા તમારી પાસે હું સૂત્ર જ કહી દઉં કે બેટા ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ હંમેશા સૂત્ર શું થાય? એ વાય ભાગ્યા એ એક્સ, જો એક્સ અક્ષ સાથે આલ્ફા ખૂણો લીધેલ હોય તો. જો એક્સ અક્ષ સાથે આલ્ફા ખૂણો લીધેલ હોય તો, જો એક્સ અક્ષ સાથે આલ્ફા ખૂણો લીધેલ હોય તો, આ બાબત ધ્યાનમાં રાખજો. ઓકે, તો એ એક્સનું મૂલ્ય ખબર છે, એ વાયનું મૂલ્ય ખબર છે, 1/1 ઇઝ ઇક્વલ ટુ 1 ને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. ક્લિયર અહીંયા સુધી? ફટાફટ લખી નાખો. ત્યારબાદ આપણે એક પ્રશ્ન તમને હું આપું છું.
આવો ને આવો પ્રશ્ન, બસ વહેલી થોડી ફેરફાર કરું છું. પ્રશ્ન નંબર આમ તો પાછળ આપ્યો છે, એ પ્રશ્ન નંબર હું કહી દઉં તમને, પ્રશ્ન નંબર 64માં. ઓકે, 64માં જુઓ તમે, સદીશ અહીંયા પ્રશ્ન આપ્યો છે, ફટાફટ તમારે જાતે સોલ્વ કરવાનું છે, હોમવર્ક છે તમારા માટે 64માં, કે એ કેપ એ વેક્ટર બરાબર આઈ કેપ પ્લસ જે કેપ નો એક્સ એક્સ સાથેનો ખૂણો. તો અહીંયા એ એક્સ 1 થયું, એ વાય પણ 1 થયું, તો ટેન આલ્ફા ઇઝિકલ 1 ભાગ્યા 1 ઇઝિકલ 1, તો અહીંયા પણ જવાબ 45 ડિગ્રી આવશે. માનો કે આની અંદર ફેરફાર શું કરી શકે, માનો કે આ સદીશ આપ્યો છે એ 3 આઈ કેપ પ્લસ 4 જે કેપ આપ્યો છે, તો આની અંદરથી ડેટા લેતા આવડે, એ એક્સ બરાબર શું મળે 3, એ વાય બરાબર શું મળે 4, તો ટેન આલ્ફા બરાબર શું મળે, ટેન આલ્ફા બરાબર શું મળશે, ટેન આલ્ફા, આલ્ફા કોની સાથે બનેલો ખૂણો છે, એક્સ એક્સ સાથે બનેલો ખૂણો છે. માનો કે વાય એક્સ સાથેનો ખૂણો કીધો હોત તો શું કરવાનું, એ પણ હું તમને સમજાવું છું. આ યાદ રાખવાનું કે અહીંયા આલ્ફા જે છે એ એક્સ અક્ષ સાથે બનેલો ખૂણો છે, એક્સ અક્ષ સાથેનો ખૂણો છે, આ વાત ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ટેન આલ્ફા ઇઝિકલ ટુ શું થાય, એ વાય ભાગ્યા એ એક્સ, એ વાય કેટલું આપ્યું 4/3, 4/3, ટેન આલ્ફા બરાબર 4/3, તો 4/3 આપણે ત્રિપુટી ટ્રાયંગલ બધાને ખબર છે 37 ડિગ્રી છે, 53 ડિગ્રી છે, આ આ 3 થશે, આ 4 થશે ને આ 5 થશે. ઓકે, ટેન આલ્ફા, ટેન આલ્ફા બરાબર 4/3, તો 53 સામેની બાજુ મોટી છે, 4/3 સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો ટેન આલ્ફા ની જગ્યાએ શું લઈશ, 53, ટેન 53 બરાબર 4/3 થાય, તો અહીંયા થશે 53 ડિગ્રી. ક્લિયર અહીંયા સુધી? અને માનો કે વાય અક્ષ સાથેનો વિધો હોય તો 90-53 એટલે કે 37 ડિગ્રી થાય. ક્લિયર અહીંયા સુધી? તો આ વાત ધ્યાનમાં રાખશું, આ પ્રશ્ન છે જે તમારે ધ્યાનમાં રાખવાનો છે. ચલો બેટા, હવે આજનું લેક્ચર આપણે અહીંયા આમ તો બે પ્રશ્નો બાકી રહી જાય છે, બે પ્રશ્નો હું તમને અહીંયા આપી દઉં છું. 53મો પ્રશ્ન છે જે તમને હિન્ટ આપી દઉં છું, હિન્ટ આપીને તમે સોલ્વ કરજો, અને બાકી 54મો પ્રશ્ન છે એમાં પણ હિન્ટ આપી દઉં છું, એટલે બે પ્રશ્નો પતી જાય, એના પછી આપણે અદિશ ગુણાકારના પ્રશ્નો લેવાના છે. જો 53મો પ્રશ્ન છે એ સદીશ બી સદીશ આપેલા છે અને એનો બંને વચ્ચેનો ખૂણો શોધવાનો છે. વચ્ચેનો ખૂણો શોધવા માટે આપણે અદિશ ગુણાકાર અત્યાર સુધી ભણ્યા નથી, અદિશ ગુણાકાર ભણશો તો સરળ થઈ જશે, અદિશ ગુણાકારમાં આ આ રીત સરળતાથી આપી દીધી છે, પણ અહીંયા માનો કે આપણે ભણ્યા નથી, તો આપણે જે ભણ્યા છીએ એની વાત કરીએ. આપણને આર ઇઝિકલ ટુ આર સ્ક્વેર ઇઝિકલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2AB કોસ થીટા સૂત્ર છે, આ આપણું એક સૂત્ર છે. અહીંયા તમને એ સદીશ આપી દીધું છે તો એ સદીશનું મૂલ્ય મળી જશે, બી સદીશ આપ્યું છે બી સદીશનું મૂલ્ય મળી જશે, એ સદીશ પ્લસ બી સદીશનું મૂલ્ય આર સદીશ થશે તો આર સદીશનું મૂલ્ય મળી જશે. પહેલાં એ સદીશનું મૂલ્ય શોધો, બી સદીશનું મૂલ્ય શોધો, પછી આર સદીશ, એટલે કે આર સદીશ બરાબર શું થાય, એ સદીશ પ્લસ બી સદીશ, કાર્ટેશિયન સ્વરૂપે હોય તો એ સદીશ પ્લસ બી સદીશ, આનો સરવાળો કરીને પરિણામી સદીશ શોધો અને પરિણામી સદીશનું મૂલ્ય શોધો. એ સદીશ આપ્યો છે એનું મૂલ્ય શોધો, બી સદીશ આપ્યો છે એનું મૂલ્ય શોધો, એ સદીશ પ્લસ બી સદીશ કરતાં પરિણામી સદીશ મળે એનું મૂલ્ય શોધો. આ બધા મૂલ્યો શોધવાના છે અને એ મૂલ્યો મૂકી દેવાના છે આની અંદર, અને એના આધારે તમારે કોસ થીટાનું મૂલ્ય મેળવવાનું છે. તો જોઈ લેજો, જે આવે જવાબ તમે એક વખત નજર મારશો, આરામથી સરળતાથી આવી જશે. એના પછી 5મો પ્રશ્ન આપ્યો છે. ઓકે ચલો, 5મો પ્રશ્ન છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, 5મો એટલે કે 54મો, સોરી 54મો જે છે એ અદિશ ગુણાકારના કોન્સેપ્ટમાં છે, તો એને અદિશ ગુણાકાર વખતે જ એને ધ્યાનમાં લેશો ને વખતે આપણે કરશું. ચલો, તો 54મો પ્રશ્ન અહીં આપણે સ્થગિત રાખીએ છીએ, 53 પ્રશ્ન કરી નાખ્યા છે. તો અત્યાર સુધી જે મેં તમને અહીંયા સોલ્વ કરાવ્યું છે એનું રિવિઝન કરતા રહેજો, હેને, ખાસ રિવિઝન ઉપર ફોકસ કરજો, હેને. એક જ પ્રશ્ન 10 વખત થાય એ જરૂરી છે, નહીં કે 10 પ્રશ્ન એક વખત થાય, ખ્યાલ આવ્યો કે નહીં. ઘણું બધું મટીરિયલ ભેગું કરીને એકે મટીરિયલ હરખે ન કરવા કરતાં એક મટીરિયલ પરફેક્ટ કરવું એ વધારે હિતાવહ છે, એટલા માટે જેટલું થાય છે એટલું પરફેક્ટ કરો. હવે એના રિલેટેડ કે એના ટાઈપનો કોઈ પણ પ્રશ્ન આવે તો તમે સરળતાથી સોલ્વ કરી શકો છો, જો તમે પ્રોપર પદ્ધતિને સમજીને સોલ્વ કર્યા હશે તો. તો અત્યાર સુધી જે ચાલ્યું છે એનું રિવિઝન કરતા રહેજો, તમારી તબિયત સાચવજો, ઓલ ધ બેસ્ટ.